ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, બાયોલોજીની દુનિયામાં તમારા બધાનો હાર્દિક સ્વાગત છે. આજે આપણે બાયોલોજીના એક નવા ચેપ્ટર સાથે શરૂઆત કરવાની છે. પ્રીવિયસ લેક્ચરની અંદર મેં તમને એનાટોમી ડિપાર્ટમેન્ટનો એક ચેપ્ટર કરાવ્યું, જેની અંદર આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ વિશેની માહિતી લીધી. એના પહેલા મેં તમને સાયટોલોજીનો એક ચેપ્ટર પૂરો કર્યો, કોષ સેલ વિશેની માહિતી લીધી. કોષ જીવનના એકમ. સૌપ્રથમ આપણે સજીવોનું વર્ગીકરણ એ ચેપ્ટર વિશેની માહિતી. આજે આપણે બોટનીની દુનિયામાં એન્ટ્રી મારવા જઈ રહ્યા છીએ. આજે હું તમને એકમ નંબર 2 નો ચેપ્ટર નંબર 5, કારણ કે આપણો જે એકમ નંબર 2 જે છે એ વનસ્પતિ અને પ્રાણીઓનું રચનાકીય આયોજન સમજાવે છે તમને. રેડી? એટલે આપણે એકમ નંબર 2 ની અંદર આપણે વનસ્પતિ અને પ્રાણીઓની બાહ્યાકાર વિદ્યા વિશેની પણ માહિતી લઈશું અને વનસ્પતિ અને પ્રાણીઓની અંતસ્થ રચના વિશેની પણ માહિતી લેશું. એટલે આજે આપણે એકમ નંબર 2 અને ચેપ્ટર નંબર 5, ચેપ્ટરનું નામ છે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. રેડી? ટૂંકમાં આપણે અત્યારે બોટનીની દુનિયામાં એન્ટ્રી મારવા જઈ રહ્યા છીએ. તમે કહેશો, મેડમ તમે ચેપ્ટર નંબર 2 કેમ ન ચાલુ કર્યું? તો હું તમારા બધા જ પ્રશ્નના અત્યારે સોલ્યુશન આપું છું. એકમ નંબર 1 ની અંદર મેં પહેલો ચેપ્ટર તમને કરાવ્યું, સજીવોનું વર્ગીકરણ. ત્યારબાદ બીજો ચેપ્ટર જે છે જૈવિક વર્ગીકરણનું છે, ત્રીજો ચેપ્ટર વનસ્પતિ વર્ગીકરણ છે અને ચોથો ચેપ્ટર પ્રાણીઓનું વર્ગીકરણ છે. રેડી? એટલે પહેલો એકમ છે જે વર્ગીકરણ વિશેનો છે, જેમાં મેં તમને એક ચેપ્ટર લઈ દીધો છે કે સજીવ જે છે એને આપણે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર વેચી નાખ્યા છે એના વિશેની માહિતી મેં તમને આપી દીધી. એકમ નંબર 2 જે છે તમને એ રચનાકીય આયોજન સમજાવે છે કે વનસ્પતિ અથવા તો કોઈ પ્રાણી જે છે બહારથી એની રચના કેવી હોય છે. ધારો કે આજનો આપણો ચેપ્ટર ચેપ્ટર નંબર 5 જે છે એ તમને સપુષ્પી વનસ્પતિ વિશેની માહિતી આપશે, તમને કે સપુષ્પી વનસ્પતિઓ જે છે બહારથી કેવી દેખાતી હોય છે. રેડી? પ્રાણીઓ હશે તો પ્રાણીઓની અંદર તમને અળસિયું છે, વંદો છે એના વિશેની માહિતી અને ડેટકો. રેડી? પ્રાણીઓની અંદર આપણે એટલા પ્રાણીઓ વિશેની માહિતી લેશું. એ પહેલા તમે કહેશો કે મેડમ અમને આ બધી વસ્તુ શું છે ખબર છે નહીં અને તમે સીધું રચના કે આયોજન ચાલુ કરી દીધું, પણ હું તમને એની થોડી ઘણી હાઇલાઇટ્સ જે છે, કારણ કે આગળના ચેપ્ટર ઉપર આ ચેપ્ટર જરા પણ ડિપેન્ડિંગ નથી. વનસ્પતિની બાહ્યાકાર રીતના, એટલે કે વનસ્પતિ બહારથી કેવી દેખાય છે એ તમારે બધું કહેવાનું છે. વનસ્પતિ છોડો હોય, તમે કોઈ ઘાસ છે અથવા કોઈ પણ કોઈ વનસ્પતિ છે ને તમે જમીનમાંથી કાઢો અને તમને બહારથી શું દેખાય છે એનું વર્ણન તમારે આ ચેપ્ટરમાં કરવાનું છે. એટલે એમાં એક તમને સેલ વિશેની બસ માહિતી હોવી જોઈએ, બાકી આગળ આપણે કઈ કોઈ ચેપ્ટર આડાવડા ડિપેન્ડ, આ ચેપ્ટર જે છે બીજા ચેપ્ટર ઉપર ડિપેન્ડિંગ નથી. આ ઉપરાંત બીજી વસ્તુ એ કે જે આ ચેપ્ટરોની અંદર તમને જનરલ વનસ્પતિ વિશેની જનરલ ઇન્સ્ટ્રક્શન મળશે, એનું આયોજન કેવું હોય છે, દૈહિક રચના કેવી હોય છે. આપણે મોર્ફોલોજી ભણવાની છે, મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ, યાની કે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર રીતના આપણે મોર્ફોલોજિકલ અભ્યાસ કરવાનો છે. આપણે એની રચના વિશેની માહિતી લેવાની છે વનસ્પતિની. એટલે હું એકમ નંબર 2 જે છે એનો પહેલો ચેપ્ટર જે છે હું ચાલુ કરવા જઈ રહી છું. આ ચેપ્ટર જે છે બોટની ડિપાર્ટમેન્ટનો છે. જ્યારે પ્રાણીઓનું બાહ્યાકાર વિદ્યા વિશેની માહિતી આપશે તો એ તમારો ઝૂઓલોજી ડિપાર્ટમેન્ટનો ચેપ્ટર થયો. રેડી? એટલે અત્યારે આપણો ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા વિશેની માહિતી લેવાની છે. આ ચેપ્ટર જે છે એ તમારી એનસીઆરટી ની ટેક્સ્ટબુકમાં પેજ નંબર 65 પરથી ચાલુ થાય છે. એટલે આઈ થિંક સો તમે આ ચેપ્ટર જે છે કાઢી લીધો હશે. હવે આ ચેપ્ટર વિશેની હું આજના ચેપ્ટરની અંદર સપુષ્પી વનસ્પતિઓ કેવી હોય છે આપણે આજે આ ચેપ્ટરની પ્રસ્તાવના જે છે એ લેવાની છે. રેડી? તો ફ્રેન્ડ્સ, પહેલા હું તમને ક્લિયર કરી દઉં કે વનસ્પતિઓ બે પ્રકારની હોય છે. એક તો અપુષ્પી વનસ્પતિ અને બીજી છે સપુષ્પી વનસ્પતિ. રેડી? વનસ્પતિઓ કેટલા પ્રકારની હોય છે? બે પ્રકારની. પહેલી જે છે એની અંદર આપણે અપુષ્પી વનસ્પતિનો સમાવેશ કરશો અને બીજી વનસ્પતિઓ જે છે એને આપણે નામ આપી દીધું છે સપુષ્પી વનસ્પતિ. હવે અપુષ્પી વનસ્પતિની અંદર એકાંગી વનસ્પતિ આવશે, ત્યારબાદ દ્વિઅંગી વનસ્પતિ આવશે,
અને ત્યારબાદ ત્રિઅંગી વનસ્પતિઓ આવશે. જ્યારે સમપુષ્પી વનસ્પતિની અંદર અનાવૃત બીજધારી વનસ્પતિ અને ત્યારબાદ આવૃત બીજધારી વનસ્પતિનો સમાવેશ થશે. મતલબ નથી આ બધાનો આપણે અત્યારે કઈ જરૂર જ નથી. રેડી, એ આપણે જયારે હું તમને એકમ નંબર એક નો જયારે તમને ચેપ્ટર નંબર ત્રણ વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કરાવીશ ત્યારે હું તમને આ બધી વસ્તુ સમજાવીશ. અત્યારે આપણે સપુષ્પી આવૃત બીજધારી વનસ્પતિઓ કેવી હોય છે, રેડી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિઓ બંને આમાં આપણે આવરીત કરી લેવાની છે. કારણ કે જેની અંદર પુષ્પની રચના થતી હોય છે એવી વનસ્પતિ વિશેની માહિતી આપણે આ ચેપ્ટરની અંદર લેવાની છે. બાહ્યાકાર વિદ્યા આ બધા જે છે એકાંગી દ્વિઅંગી અને ત્રિઅંગી એ હું તમને બધા વનસ્પતિના કેરેક્ટરિસ્ટિક શું હોય છે લક્ષણો વિશેની બધી જ માહિતી તમને ચેપ્ટર નંબર 3 માં આપી છે. આપણે અત્યારે એની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી. આ તો હું તમને ખાલી તમારી જસ્ટ જનરલ ઇન્સ્ટ્રક્શન આપી દઉં છું કે વનસ્પતિઓ આ રીતના બે પ્રકારની હોય છે, અપુષ્પી અને સપુષ્પી. આપણે આજે સપુષ્પી વનસ્પતિ વિશેની વાત કરવાના છીએ કે સપુષ્પી વનસ્પતિઓ જે છે કેવી હોય છે અને એનું રચનાકીય આયોજન જે છે કેવો હોય છે. તો આ ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે સપુષ્પી વનસ્પતિના રચનાકીય આયોજનમાં રચનાકીય આયોજન યાને કે મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ જે સપુષ્પી વનસ્પતિઓ હોય એમાં તમારે કઈ કઈ વસ્તુ ભણવાની છે. તો આપણે એક મૂળ વિશેની માહિતી લેશું રૂટ, ત્યારબાદ પ્રકાંડ વિશેની માહિતી લેશું સ્ટેમ, ત્યારબાદ પર્ણ યાને કે લીફ વિશેની માહિતી આપણે લેવાની આવશે. આ ઉપરાંત આપણે પુષ્પ યાને કે ફ્લાવર વિશેની માહિતી લેશું આપણે, ત્યારબાદ ફળ યાને કે આપણે ફ્રૂટ વિશેની માહિતી લેશું, ત્યારબાદ બીજ યાને કે સીડ વિશેની માહિતી લેશું આપણે આ ચેપ્ટરની અંદર. આ ઉપરાંત પુષ્પ વિન્યાસ યાને કે જે પુષ્પ જે હોય છે એની ગોઠવણી એને પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે અમુક કુળ વિશેની માહિતી લેશો અને જે વનસ્પતિ જે છે એનું પ્રવર્ધીય વર્ણન યાને કે વનસ્પતિ જે છે એનું પુષ્પ જે છે એનું આપણે પુષ્પ સૂત્ર અને પુષ્પાકૃતિ આ બધા જ વિષયની માહિતી આપણે આ ચેપ્ટરની અંદર લેવાની છે. રેડી, એટલે આ ચેપ્ટર જે છે એનો જનરલ વ્યૂ તમને આપી દીધો છે કે આપણે આ ચેપ્ટરની અંદર તમારે કઈ કઈ વસ્તુ, એટલે ચેપ્ટર જે છે એકદમ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. એટલા માટે જ મેં તમને પહેલા વનસ્પતિનું વર્ગીકરણ ચાલુ ન કર્યું, કારણ કે વનસ્પતિ વર્ગીકરણની અંદર નામ થોડા હાર્ડ આવશે અને તમે જે છે ગભરાઈ જશો. રેડી, એટલે આપણે પહેલા જે સપુષ્પી વનસ્પતિ કે જે આપણે નજર સમક્ષ જોતા હોઈએ છીએ એ વનસ્પતિ વિશેની હું તમને માહિતગાર કરવા માંગુ છું. પછી આપણે લાઈવ મળશું ત્યારે હું તમને વનસ્પતિ વર્ગીકરણ કરાવીશ, કારણ કે ચેપ્ટર તમને અત્યારે હાર્ડ લાગશે. આ ટેકનોલોજી દ્વારા એ વસ્તુ સમજવી અઘરી છે, એટલે અત્યારે હું તમને એટલા માટે ચેપ્ટર નંબર 5 જે છે એને ચાલુ કર્યું છે કે જેથી કરીને આપણે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ આ બધું રોજ તમે તમારી નજર સમક્ષ જે વનસ્પતિઓ હોય છે એનો જોયેલો હોય છે કે જેથી કરીને તમને એ સમજવામાં ઈઝી રહે. એટલે અત્યારે આપણે આ બધા આ ચેપ્ટરની અંદર આપણે આ બધા જ વિષયની માહિતી લેવાની છે. તો વારાફરતી હું તમને બધા જ વિષયની માહિતી આપું છું. રેડી, આ એનો જનરલ ઇન્સ્ટ્રક્શન થયો કે આપણે આ ચેપ્ટરની અંદર શું ભણવાના છે. હવે હું તમને એક જનરલ સપુષ્પી વનસ્પતિ જે છે એ દેખાવનો કેવો હોય છે એના વિશેની હું તમને માહિતી આપું છું. આ જ વસ્તુ જે છે એ તમને સપુષ્પી વનસ્પતિ કેવી દેખાતી હોય છે એ તમને પેજ નંબર 66 ઉપર એનો ફિગર તમને ડ્રો કરેલો છે જે હું તમને સમજાવવા જઈ રહી છું. પેજ નંબર 66, કારણ કે આપણે સપુષ્પી વનસ્પતિ કેવી હોય આકૃતિ દ્વારા પહેલા સમજવું પડશે
એટલે હું અત્યારે એક આડી લાઈન દોરું છું. બોટની ડિપાર્ટમેન્ટની અંદર ગમે ત્યારે આ રીતના આડી લાઈન ડ્રો કરેલી હોય તો તમને સમજાવી લેવાનું કે આ જમીન બતાવે છે શું. રેડી? કારણ કે આપણો છોડ જે છે આ રીતના જમીનની અંદર, જમીનની અંદર જે ભાગ હોય છે એને આપણે શું કહેવામાં આવે છે, આ એજ આ છે એનું મૂળ તંત્ર. અને જમીનની બહાર જે ભાગ દેખાય છે એને પ્રરોહ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે એ મૂળ છે, એમાં મૂળની અંદર આ જે પેલા જે છે એ પ્રાથમિક મૂળ છે. ત્યારબાદ આગળ જે મૂળ જે જોવા મળે છે એ દ્વિતીય મૂળ છે. એટલે આ બધા ભેગા થઈ અને પાર્શ્વીય મૂળની રચના કરશે. આ મૂળ તંત્રનું મેં તમને નામ નિર્દેશન કરી દીધું. ત્યારબાદ આ જે બાર જે છે એ પ્રરોહ તંત્ર જે છે કે જેને આપણે હવાય ભાગ કહેવામાં આવે છે, પ્રરોહ તંત્ર જે છે એ હવાય ભાગની અંદર આવશે અને મૂળ તંત્ર જે છે એ ભૂમિગત ભાગની અંદર આવશે. આ બે ભાગ અલગ પડી ગયા આપણા. હવે આ જે પ્રરોહ તંત્ર જે છે એમાં આ જે છે એને આપણે કેના તરીકે ઓળખીએ છીએ, પ્રકાંડ. ત્યારબાદ આ જે ગાંઠ હોય છે આ ગાંઠ પરથી આ રીતના પર્ણ જે છે એની રચના થતી હોય છે. આ જે છે આ ગાંઠ નામ મેડિશન અહીંયા કરું છું, તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે. આ ગાંઠ બે ગાંઠ વચ્ચેનું અંતર એટલે આપણે એને આંતરગાંઠ કહીએ છીએ. આજે છે એને નામ આપ્યું છે આપણે પર્ણ. રેડી? આ પર્ણ છે, આ પ્રકાંડ છે, આ મૂળ છે. મૂળની અંદર પ્રાથમિક મૂળ, દ્વિતીય મૂળ, પાર્શ્વીય મૂળ એવું મેં નામ નિર્દેશન કરેલું છે. ત્યારબાદ આગળના ભાગમાં જે હોય છે એને આપણે નામ આપ્યું છે અગ્રકલિકા. ત્યારબાદ અહીંયા જે કલિકાનું જે નિર્માણ થતું હોય છે રેડી, આને કક્ષનો ભાગ કહેવામાં આવે. આજ આને કહેવામાં આવે છે કક્ષ કલિકા. કક્ષ કલિકા માંથી આ રીતના પુષ્પ જે છે એનું નિર્માણ થતું હોય છે. એટલે આ જે છે પુષ્પ, એટલે પુષ્પમાંથી જ આપણે ખબર છે ફળનું નિર્માણ થશે. જેમ ધીમે ધીમે આપણે આગળ વધતા જશું એટલે પુષ્પ જે છે પુષ્પમાંથી કઈ રીતના ફળ અને બીજનું નિર્માણ થાય છે એ વસ્તુ હું તમને સમજાવીશ. કારણ કે સપુષ્પી વનસ્પતિઓ જે હોય છે એની અંદર પુષ્પ જે છે એક પ્રજનન અંગ તરીકેનું કામ કરે છે. એટલે સપુષ્પી વનસ્પતિમાં પુષ્પ જે છે એ પ્રજનન અંગ તરીકેનું કામ કરે છે, જેની અંદર પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર હોય છે. પુકેસર ચક્ર જે છે નર જન્યુઓનું નિર્માણ કરશે અને સ્ત્રીકેસર ચક્ર જે છે માદા જન્યુઓનું નિર્માણ કરશે. અને પુષ્પની અંદર ફલનની પ્રક્રિયા બાદ દ્વિતીય યુગ્મન જે છે એમાં જે બીજા શય છે એમાંથી ફળ બનશે અને બીજા શયની અંદર જે અંડકો છે એમાંથી આપણે બીજ નિર્માણની પ્રક્રિયાઓ થશે. રેડી? એટલે આ રીતના જે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિ દેહ કેવો હોય એની આકૃતિ તમારી ટેક્સ્ટબુકમાં પણ તમને પેજ નંબર 66 ઉપર આવેલી છે. રેડી? એટલે તમારી જે પ્રસ્તાવના છે આ પ્રસ્તાવનાની અંદર તમને સપુષ્પી વનસ્પતિઓ જે છે એની અંદર કઈ રીતના મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ જોવા મળે છે આ બધા વિશેની માહિતી મેં તમને આપેલી છે. રેડી? પ્રકરણ નંબર 2 અને 3 ની અંદર આમ તો વનસ્પતિ જે છે એની બાહ્યાકાર વિદ્યા વિશેની માહિતી આપેલી જ છે તમને, પણ એ ચેપ્ટર આપણે હજી બાકી છીએ. એ બધા ચેપ્ટર હું તમને આપણે લાઈવ મળશું ત્યારે કરશું. અત્યારે આ ચેપ્ટર જે છે હું તમને કરાવી રહી છું. રેડી? વનસ્પતિઓ આપણે ખબર જ છે કે અલગ અલગ નિવાસ સ્થાન ધરાવે છે. અમુક વનસ્પતિઓ સ્થલીય હોય છે, અમુક જે છે જલીય હોય છે, અમુક મરુ નિવાસી હોય છે યાની કે રણ પ્રદેશમાં ઉગતી હોય છે. વનસ્પતિ જે છે એની ઊંચાઈ પણ અલગ અલગ હોય છે. અમુક વનસ્પતિ છોડ પ્રકારની હોય છે, અમુક શોક પ્રકારની હોય છે અને અમુક વૃક્ષ પ્રકારની હોય છે. હબ, શ્રબ અને ટ્રી ત્રણ પ્રકારની મને ઊંચાઈના આધારે વનસ્પતિઓ આપણે જોવા મળે છે. રેડી? એટલે આ રીતના વનસ્પતિ જે છે એના નિવાસ સ્થાન પણ અલગ હોય છે, એની ઊંચાઈ પણ અલગ અલગ હોય છે અને આ જ વનસ્પતિઓ પોતાના રક્ષણ માટે ઘણી વખત આરોહણ કરતી હોય છે, યાની કે તમને વેલા પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. ઘણી વખત વનસ્પતિની અંદર તમને કાંટાનું નિર્માણ જોવા મળે છે, રક્ષણ માટે છે. ઘણી વખત વનસ્પતિઓ પોતાની સેફટી માટે ખોરાકનો સંગ્રહ કરીને રાખે છે.
કે જેથી કરીને જ્યારે સૂર્યપ્રકાશ ન મળે ત્યારે વનસ્પતિ જે છે એમાંથી ખોરાક લઈ શકે. રેડી, એટલે આ તમારા ચેપ્ટરના પ્રસ્તાવના વિશેની મેં વાત કરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને મૂળ વિશેની માહિતી આપીશ. અત્યારે હું લેક્ચર જે છે ઓવર કરું છું. થેન્ક યુ. સ્ક્રીનશોટ લઈ લેવા, તમારે ટેક્સ્ટબુકમાં ફિગર આપેલો જ છે. તમને આ ફિગર તમારે હોમવર્કમાં કરવાનો છે અને પ્રસ્તાવના પણ તમારે હોમવર્કમાં કરવાની છે.